राजूला कन्या विद्यालय में पोलिस परिवार द्वारा धोरण 10 अने 12 नी विद्यार्थिनी ने परीक्षा पूर्व चिंता मुक्त करवा मोटिवेशनल सेमिनार योजवामां आवे, जेमां अमरेलीना केवल मेहता द्वारा विद्यार्थिनीओने भयमुक्त वातावरण में परीक्षा केम आपवी ते समजावेल। तेमणे पोतानी आगवी शैली में पोताना अनुभवो द्वारा विद्यार्थीओने खूब ज रसप्रद उदाहरणों आपी समजावेल अने अनेक महानुभावो वैज्ञानिकों अने राजकारणीओ उद्योगपतिओनो पण दाखला रजू कर्या हता। તેમણે જણાવ્યું કે તેમણે અનેક બુકો લખી છે। અમરેલી જિલ્લાના એકમાત્ર લેખક છે કે જેમના દ્વારા લખાયેલ બુકો 21 દેશોમાં પ્રકાશિત થઈ છે। તેમણે ધાર્મિક દ્રષ્ટાંતો આપી જણાવ્યું કે માત્ર 10 અને 12 ની અંદર જે રીતે વિદ્યાર્થીઓ મૂંઝાય છે તેવી જ રીતે મહાભારત કાળમાં યુદ્ધ વખતે અર્જુન તમામ વિદ્યાઓ જાણતા હોવા છતાં મૂંઝાયો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે મોટિવેશનલ સેમિનાર પ્રથમ વખત કુરુક્ષેત્ર ખાતે યોજેલ। अतके जाफराबाद पीआई राजूला पीएसआई महिला पोलिस स्कूलना प्रिंसिपल अने स्टाफ पण उपस्थित रह्या हता। परीक्षाना हवे जूज दिवसो बाकी छे त्यारे हवे परीक्षानी तैयारी केवी रीते करवी ते पण सरळताथी समजाव्यु हतु, जेनो विद्यार्थीओए खूब ज संतोष माण्यो हतो। इस परिवार अने सुरक्षा सेतु सोसायटी द्वारा आजे राजूलानी संघवी विद्यालयनी अंदर धोरण 10 अने 12 नी बहेनो माटे एक परीक्षानी अंदर जे भय होय एने दूर करी शकाय अने पोतानुं श्रेष्ठ केम आपी शकाय ए माटे सरस मजानुं आयोजन करवामां आवेलुं हतुं। હું DIISP વોરા સાહેબ એની જોડે જોડે અમરેલી SP શ્રી હિમકરસિંહ સાહેબ અને કાર્યક્રમની અંદર PSI દેસાઈ સાહેબ અને પોલીસ પરિવારે જે આયોજન કર્યું હતું એની અંદર જે છે ખૂબ જ સરસ મજાનું આયોજન હતું અને દીકરીઓ જે છે સારામાં સારું પરિણામ મેળવે અને આ પોલીસના જવાન મિત્રો દ્વારા અને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે એ માટે અમરેલી જિલ્લા પોલીસ પરિવાર અને સુરક્ષા સેતુ સોસાયટી અને જોડે સંઘવી વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ધન્યવાદ આપું છું। કલામ સાહેબના વિચારોને આગળ લઈ અને વધારવાનું કાર્ય કરીએ છીએ એટલે અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વચ્ચે જે છે જવાનું થતું હોય છે, વિદ્યાર્થીઓની વચ્ચે જવું જે છે ગમતું હોય છે અને નવા નવા વિદ્યાર્થીઓ પાસેથી કંઈક જાણતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓને આ પ્રકારના સેમિનાર્સ જે છે આપતા હોઈએ। યાદગાર કાર્યક્રમની અંદર એવું કહી શકાય, સામાન્ય રીતે મને સેન્ટ કબીર સ્કૂલની અંદર એક દીકરીએ સવાલ કરેલો કે તમે આ સેમિનાર કર્યા પછી જે છે અહીંયા શું મેકીને જશો, ત્યારે મેં એને જવાબ આપેલો કે જો હું અમરેલીથી અમદાવાદ આવી અને સેમિનાર કરી શકતો હોય તો દીકરી તું અમદાવાદથી જે છે એ અમેરિકા સુધી પહોંચી શકે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।